सीताराम सीताराम भाई तुम्हारी ओळखाण न पड़ी। हाँ मारू नाम अशोक भाई छे अने हूँ तमारा स्वर्गस्थ पतिनो मित्र छू। ए ज्यारे शहर में काम करवा आव्या ने 4-5 वर्ष पहला त्यारे अमारी मित्रता बंधाणी हती अने अमे 4-5 वर्षथी साथे काम करता हता। पण आ अचानक आ दुखद समाचारनी माहिती मने काले ज मळी एटले खूब दुख थयुं अने मारे दौड़ीने आवुं पड्युं। એમનો સ્વભાવ તો ખૂબ સારો હતો, ભગવાન એમને જરૂર શાંતિ આપશે। અને હા મારે એક જરૂરી કામ હતું બેન, આ તમારા પતિના વારસદાર કોણ છે? આ મારા મોટા દીકરા, આ નાના દીકરા અને આ મારી દીકરી છે અને આ બંને મારી વહુ છે। આ બે મારા દીકરા છે એ વારસદાર છે। તો મારે તમને એક જરૂરી વાત જણાવવાની હતી કે તમારા પિતાજી જ્યારે મારી સાથે શહેરમાં કામ કરતા ને ત્યારે તમારા પરિવારના કોઈ પ્રાસંગિક કામ માટે થઈને મારી પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને અત્યારે મારે એ રૂપિયાની ખાસ જરૂર હોય, હું એ રૂપિયા પાછા લેવા માટે આવ્યો છું। આ તમારા પિતા સાથે મારી પાકી દોસ્તી હતી એટલે હું ક્યારેય એમની પાસે રૂપિયા માંગી ન શક્યો, પણ હવે મારે આકસ્મિક જરૂરિયાત ઊભી થઈ છે અને રૂપિયા મારે પાછા લેવા પડે એમ છે, તો એ 5 લાખ રૂપિયા લેવા માટે હું અહીં આવ્યો છું। તો મને આશા છે કે તમે તમારા પિતાના સાચા વારસદાર તરીકેની ફરજ નિભાવીને મને આ રૂપિયા પરત કરશો। પણ કાકા, અમારા બાપુજીએ તમારી પાસે પૈસા ક્યારે લીધા અને ક્યાં વાપર્યા અમને તો કંઈ ખબર જ નથી। અને જુઓ વડીલ, અમારી પાસે અત્યારે એટલા બધા પૈસાની સગવડતા છે નહીં। અને હા અશોકભાઈ, અમારા બાપુજી અમારા માટે એવી કોઈ મરણ મૂડી પણ નથી મૂકી ગયા। દીકરાઓ, ગમે તેમ થઈને પણ તમારે રૂપિયા તો મને આપવા જ પડશે। આ તમારી, આ તમારા પિતાની ઇજ્જતનો સવાલ છે, એને આબરૂનો સવાલ છે ભાઈ। અને અને રૂપિયા વગર હું મારા પરિવારને શું જવાબ આપીશ? કાકા, તમે જરાય ચિંતા ન કરો, જો અમારા બાપુજીએ પૈસા લીધા હશે ને તો જરૂર કોઈ કામ ઉકેલવા માટે જ લીધા હશે, એમને વેડફવા માટે તો નહીં જ લીધા હોય ને। એમના વારસદાર હોવાને નાતે આ પૈસા હવે અમારે જ ભરવાના છે। તમે જરાય ચિંતા ન કરો, કાંઈક રસ્તો જરૂર નીકળી જશે અને અમારે તો તમારો ઉપકાર માનવો જોઈએ કે તમે આવા કપરા સમયમાં બાપુજીનો સાથ આપ્યો। બાકી સમય પ્રમાણે માણસ વ્યાજે આપેલા રૂપિયા પણ પરત કઢાવે છે, તમારો ખૂબ ખૂબ આભાર માનો ને તો એ ઘણું કહેવાય। અશોકભાઈ, અમને થોડાક દિવસની મુદત આપો, અમે તમારા બધા પૈસા પાછા આપી દેહું। મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, પણ આ રૂપિયા 15 દિવસમાં સગવડ થાય ને એવું કરજો, મારે ખાસ રૂપિયાની જરૂર છે, તો હું રજા લઉં છું। સીતારામ સીતારામ। Thank you.
તપાયો તમે કઈ કહેશો બેનને? મીરા, તને ખબર હતી બાપુજીએ પૈસા લીધા એ? અને આવા તો કેટલા વ્યક્તિ આવશે પૈસા લેવા માટે, તો શું આપણે બધાને હા પાડી દેવાની? આપણને કોઈ વાતની ખબર નથી. એમને કોઈ માણસ આવા ટાઈમે તો પૈસા માંગવા ન જ આવે ને. આ ટાઈમ છે પૈસા માંગવાનો, અને જો આવ્યા હશે તો ખરેખર જ માંગતા હશે. તમે એ તો વિચાર કરો. પણ 5 લાખ રૂપિયા લાવશું ક્યાંથી? આપણી પાસે બાપુજી કઈ મૂકી ગયા છે કે આપણે આપી દઈશું એમાંથી? એને તો એમ હશે ને કે ભાઈઓ પાસે તો પૈસાના ઢગલા છે, કોઈ પણ આવશે એટલે આપણે પૈસા આપી દઈશું એમને. બસ ભાઈ, બાપુજી જ્યારે પૈસા વાપર્યા હતા ને ત્યારે આપણી પાછળ જ વાપર્યા હતા, અને હવે દેવાના હોય ને તો આપણે જ દેવાના હોય. તો પછી બાપુજીએ વાત કેમ ના કરી કે આ પૈસા લીધા છે એમ? અને હા, વાપર્યા ક્યાં એ આપણે દેખાતું તો છે ને કોઈ જગ્યાએ? અમે માવતરનું કરેલું બાળકોને દેખાય છે જ ક્યાં? એ આખી જિંદગી ઘસી નાખે છતાંય દેખાતું તો કંઈ જ નથી ને. હા, તમારા બાપુજી વાત તો કરતા હતા કે શહેરમાં મારે બહુ એક સારા દોસ્તાર છે અને એની હારે મારે બહુ સારા સંબંધ છે, પણ આ પૈસાની વાત મને ક્યારેય નથી કરી. નાની મોટી મદદ તો કરતા હતા. બા, જ્યારે આપણને ખબર જ નથી કે બાપુજીએ રૂપિયા લીધા કે ના લીધા, તો પછી મીરાબેને હા પાડવાની જરૂર શી હતી? ભાભી, આખરે તો સવાલ બાપુજીની ઇજ્જતનો હતો ને, એટલે મેં હા પાડી છે. જો 5 લાખ રૂપિયા આપતા બાપુજીને ઇજ્જત આબરૂ રહી જતી હોય ને, તો 5 લાખ રૂપિયા આપણા માટે કંઈ ન કહેવાય. બાપુજી હવે હયાત નથી, ઇજ્જતની વાત કરે છે. અને 5 લાખની વાત કરો છો? બાપુજી જે મૂકીને ગયા છે ને તમારા માટે, તમે એમાંથી આપી દેજો. ભાભી, હું ધારું ને તો જે 10 વીઘા જમીન છે ને એમાંથી પણ 3 વીઘાનો ભાગ હું લઈ શકું, પણ મારે નથી જોતો. બસ તમે બાપુજીના લીધેલા પૈસા પાછા આપી દો ને, મારા માટે એ જ મોટી વાત છે. 15 દિવસનો ટાઈમ આપ્યો છે, અમે વિચારીશું કે એ ભાઈ સાચું બોલે છે કે ખોટું. ભાઈ, આ વિશે આપણે વિચાર કરીને પછી તેનો નિર્ણય લેશું, ઓકે? પણ આડી, તું વિચાર તો કર, હજી બાપુજી પાછા થયા અને હજી 2-4 દિવસ સુધી થયા અને એને પણ એનો ભાગ જોઈએ છે, અને એના ભાગમાંથી બાપુજીની એ મૂડી પરત કરવા માંગે છે, તું વિચાર તો કર. મોટા ભાઈ, મારે ભાગ નથી જોતો, હું તો બસ સત્ય હકીકત જણાવવા માંગુ છું કે કદાચ મને ભાગ દીધો હોત તો તમે કેમ કંઈ ના બોલત? બસ એવું સમજો કે મને ભાગ દીધો છે, એમ કરીને બાપુજીના પૈસા પાછા આપી દો ને. પણ મીરા, કાલે બીજા પણ કોઈક આવશે, અને બાપુજીએ ક્યારે પૈસા લીધા, ક્યાં લીધા, કોઈને ક્યાં વાપર્યા, આપને કાંઈ ખબર જ નથી, પણ એનો અરસાણ પણ નથી આવ્યો આપણને. બસ મીરા, અમારે વધારે વાત આગળ નથી વધારવી, અને તારે પૈસા આપવા હોય ને તો તું ગમે ત્યાંથી આપી દેજે, અમારી પાસે કોઈ એવા પૈસા નથી વધારાના. પૈસા આપવાથી ચાલ બેટા, કઈ મારી વાત તો કોઈ વાત નથી સાંભળી મારે. પણ બેટા, એને પૈસા લીધા હોય તો જે આપણી પાસે માંગવા આવે ને પૈસા, એમને થોડું કોઈ આવે? હું એમ જ કહું છું બા, પૈસા લીધા હોય ને તો જ આવા ટાઈમે કોઈ માણસ ઘરે આવે, એમને કોઈ ન આવે. મોટા ભાઈ, તને સમજાવવાની એટલે ભેંસ આગળ ભાગવો છે, તું નહીં સમજે. અને હા બા, તમે પણ 15 દિવસ પૈસા આપવાનું કીધું છે ને તો લાવીને આપી દેજો તમે. મોટા ભાઈ, હવે શું કરશું આપણે? આપણી વાત કોઈ માનવા તૈયાર નથી. ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. આ મોબાઈલમાં મેથી મારવાની બંધ કરો. હાલે, આ માથે આટલો મોટો પહાડ આવ્યો છે ને, એના વિશે કંઈક વિચારો. લો, બાપુજીએ ક્યાંથી લીધા, કોની પાસેથી લીધા, કંઈ ખબર જ નથી. અચાનક આવે છે કાકા અને કહે છે કે અમારી મિત્રતા હતી અને તમારા બાપુજીએ 5 લાખ રૂપિયા લીધા છે. અરે, પણ બાપુજીએ પૈસા લીધા પણ હશે, પણ એ કોઈને કહે તો ખરા કે નહીં? હું મોટો દીકરો છું, નથી આદેને વાત કરી, મને વાત નથી કરી, તો કેવી રીતે આપણે હા પાડી દેવી? અને પેલી મીરા, એને જરાય ભાન નહીં મળે, હું લાવીને પૈસા આપી દઈશ. ક્યાંથી લાવીને આપવાની એ?
મીરાબેનને તો બહુ બાપુજીનું લાગે છે ને, એમને તો મોટા ઉપાડા બધા એમને જ લેવા છે. મોટા ઉપાડે બોલ્યા છે ને કે હું આપી દઈશ, તો હવે આપશે. તમે બે ભાઈઓ બેમાંથી એક પૈસા આપવાની વાત કરતા જ નહીં. બસ પૈસાનું નામ પડે ને એટલે હાથ ઊંચા કરી દેજો, નહીંતર છે ને બધું તમારા માથે આવશે. મોટા છો ને તમે એટલા માટે. મીરાબેનને તો શું છે, સાસરે જતા રહ્યા છે અને સાસરીમાંય સુખ છે. અહીંયા આપણે આપણે તો બધું જ કરવાનું છે. હું ક્યાંથી પૈસા લાવવાનો નથી અને મારી પાસે એવા પૈસા છે પણ નહીં. અને હવે તો કાલે ઉઠીને બીજા પણ કોઈક આવશે. અને તમને ખબર છે ને, આ બાપુજીની બધી મિલકત છે ને, એમાં વારસદાર તરીકે તમે અને આદિભાઈ જ. આ મીરાબેન આજે જે પ્રાર્થના સભા વખતે બોલ્યા ને કે બાપુજીની જે 10 વીઘા જમીન છે એમાંથી 3 વીઘા, અને એ 3 વીઘાનો ભાવ સાંભળ્યો છે અત્યારે 1.5 કરોડ રૂપિયા થાય છે. એટલે મીરાબેનની નજર શું 1.5 કરોડ રૂપિયા પર છે? મને એવું લાગે છે કે હવે એની નજર આ બાપુજીના પૈસા ચૂકવાના બદલામાં એની નજર આપણી જમીન ઉપર છે. ખરેખર આ જાણ્યા વગર મીરાબેન બધામાં કૂદકા મારે છે ને, તો હવે છે ને આ બાપુજીનું દેવું પણ એમને જ ચૂકવવા દો. મોટા ભાઈ, ભાભી, મારે તમારે વાત કરવી છે. હા બોલને, શું વાત કરવાની છે? મોટા ભાઈ, હું તમને એ જ સમજાવવા માંગુ છું કે જે હોય તે વાત ખાલી 5 લાખ રૂપિયાની છે. દઈ દો, જો આટલામાં બાપુજીની ઇજ્જત બચતી હોય ને ભાભી, તો કરી નખાય. 5 લાખમાં આવી રીતે ન કરે. મીરાબેન, તમારી સાસરીમાં રૂપિયા ભરેલા છે. અમે તો જ્યારે જમીન વેચીશું ને ત્યારે અમારા હાથમાં રૂપિયા આવશે. ત્યાં સુધી અમે તો થનથન ગોપાલ. શું કેવું તમારું? અને તું બાપુજીની ઇજ્જતની વાત કરે છે ને, બાપુજીની ઇજ્જત તો ત્યારે પણ હતી ને અત્યારે પણ છે, અને અમે એની આબરૂ ઇજ્જત સાચવવાના જ છીએ. પણ આવી રીતે પૈસા કેવી રીતના આપી દેવાય? આપણે એને કોઈ જાણતા નથી, એને કોઈ દિવસ જોયો નથી, એની કોઈ વાત નથી કરી બાપુજી એ ઘરમાં. તો મોટાભાઈ, લાંબો વિચાર એવો પણ કરો કે અજાણ્યો માણસ ક્યાં પૈસા માંગવા ન આવે. એને આપણા ઘરની રૂઢિ રિવાજ અને બાપુજીનું મૃત્યુ ક્યાંથી ખબર પડી? તમે એ વાતનો વિચાર કર્યો છે? બસ લાંબી બહેસ કરવા સિવાય મારું તો એટલું જ કહેવાનું છે કે 5 લાખ દઈને જો બધી વાત પતી જતી હોય ને તો આપી દેવાય. મોટાભાઈ, તો આપી દો ને મીરાબેન, અમે ક્યાં ના પાડી. આપી દો. ભાભી, મારી સાસરીમાં મારું ચાલતું હોત ને તો મેં તમારા લોકો સાથે આટલી જીદ કરી જ ના હોત. વાંધો નથી, સાસરીમાં ના ચાલતું હોય તો કંઈ વાંધો નહીં, પણ તમારા લગ્ન વખતે બાપુજીએ જે 4 લાખના ઘરેણા કરાવ્યા હતા ને એ વેચી દો, અને આજની કિંમત પ્રમાણે તો એ 4 ના 8 આવશે. મોટા ભાઈ, ભાભી મારી સાથે જાજા વર્ષ નથી રહ્યા ને એટલે એમને કદાચ મારો અનુભવ ના હોય, પણ તમે તો નાનપણથી મને ઓળખો છો ને, તમને તો મારી વાતનો થોડોક વિચાર હોવો જોઈએ કે હું ઘરનું સદસ્ય ઉઠીને તમને ડૂબાડવાની વાત ન કરું. પણ બેન, હું ક્યાંથી પૈસા લાવું? આ માર્કેટમાં મંદી તો જો, અને મારો છોકરો બી બહાર ભણે છે, મારે એનું પણ જોવાનું હોય, આ પૈસા લાવવા ક્યાંથી મારે? જો એકવાર હા પાડશો ને મોટા ભાઈ તો બધા રસ્તા આપોઆપ નીકળી જશે. એમ હા પાડ્યા વગર જ તમે પહેલા જ ના પાડી દો છો, તો વાત કરવી જ કેમ? પણ બેન, મારી પાસે કઈ મૂડી હોવી તો જોઈએ ને, અને બાપુજી આ ઘર ખોરદું અને જમીન સિવાય ક્યાં કઈ મૂકી ગયા છે? મને રોકડી મૂડી તો કોઈ આપી નથી, તો હું ક્યાંથી આપું અને દેવું ક્યાંથી પૂરું કરું? મોટા ભાઈ, ઘર ખોરડું અને જમીન એ પણ આ સમય પ્રમાણે કઈ ઓછું ન કહેવાય. તો વેચી દઈએ આ ઘર આ જમીન. હું એવું નથી કહેતી, હું તો એવું કહેવા માંગુ છું કે આટલા સંબંધો બાંધ્યા છે, આટલા સગા વાલા ઓળખીતા, તમે બે ભાઈ ને હું ત્રીજી બેન, 5 લાખ આપણા આટલા બધા માણસો માટે કાંઈ મોટી રકમ ન કહેવાય. તમે બસ ખાલી હા પાડો ને તો આપણે કંઈક કરીશું. 5 લાખ મોટી રકમ ન કહેવાય ને, તો મીરાબેન તમે આપી દો ને, અને અમને સમજાવવાની જરૂર નથી. તમે છે ને તમારા મનને જાતે સમજાવી લો. બસ બાપુજીએ કરેલા દેવાની ચૂકવણી અમે લોકો તો નહીં જ કરીએ. મોટા ભાભી, હું તમને હજી હાથ જોડીને સમજાવવાની કોશિશ કરું છું, અને કાનો કાન કોઈને ખબરે શું પડે કે આપણા ઘરમાં શું વાત થાય છે ને શું મેટર છે. આ તમે જે ભવાડા કરો છો ને કે આના 5 લાખને લઈને, તો કાનો કાન નહીં આખા ગામને ખબર પડશે. એટલે મહેરબાની કરીને આ વાતને પડતી મૂકો, અને 5 લાખનો વાયદો તમે ને બાએ કર્યો છે ને તો આપી દેજો. તમારે જે કરવું હોય ને કરો.